नमस्कार विद्यार्थी मित्रों, धोरण 10 विषय गणित प्रकरण नंबर 8 त्रिकोणमितिनो परिचय। बाळको, आज आपणे भाग नंबर 2 માં સ્વાધ્યાય 8.1 નો પ્રશ્ન નંબર 1 સમજીએ। ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે। AB બરાબર AB 24 સેન્ટીમીટર, बीसी बराबर 7 सेमी हो तो नीचे गुणोत्तर न मूल्य शोधो। अपने नीचे गुणोत्तर न मूल्य शोधवानुं बराबर। विद्यार्थी मित्रों, हवे एक वस्तु समझी लीए। त्रिकोण एबीसी छे, चलो तो अपने त्रिकोण एक एबीसी दर्शावी दईए। चलो आ खूणो बी जे काटखूणो छे, आ आपणो ए थशे, आ आपणो सी थशे। आपणे एबी नी लंबाई 24 सेमी आपी छे अने बीसी एटले के आ बाजू जे 7 सेंटीमीटर छे। बराबर विद्यार्थी मित्रों, हवे आगळ समजीए। साइन ए अने कोस ए आ बने ने अपने गुणोत्तर आपवाना छे, पण ते माटे आपणे सौथी पहेला कर्णनी बाजू जोईशे। तो कर्णनी लंबाई शोधवा माटे आपणे शुं करीशुं, पायथागोरस नो उपयोग करीशुं। तो लखीए पायथागोरस प्रमेय मुजब एसी बराबर केटला थशे। तो एसी एटले के वर्गमूळ में बाकी बे बाजू नो वर्ग नो सरवाळो, એટલે કે એ બી નો વર્ગ વત્તા બી સી નો વર્ગ। સાદરૂપ આપીએ તો એ બી નો વર્ગ એટલે કે 24 નો વર્ગ વત્તા બી સી એટલે કે 7 નો વર્ગ। ચલો તો 24 નો વર્ગ 576 વત્તા 7 નો વર્ગ 49। તો આના પરથી આપણે કહી શકીએ વર્ગમૂળમાં કેટલા, બંનેનો સરવાળો 625। 625 નું વર્ગમૂળ ખાલી 25 થશે। बराबर, तो एसी बराबर आपने कितना मड़े छे 25 सेंटीमीटर, એટલે કે આની લંબાઈ આપણે મળી ગઈ 25 સેમી। હવે તેના પરથી આપણે ગુણોત્તર શોધવાના છે, જે ખૂબ સરળ છે। પહેલું સાઈન એ, તો સાઈન એટલે આપણે ખ્યાલ છે એ ખૂણાથી વાત કરીએ છીએ। તો સાઈન એટલે કે સામેની બાજુ છેદમાં કર્ણ, એટલે કે બીસી સામેની બાજુ કોણ છે, બીસી છેદમાં કર્ણ એસી। આનું મૂલ્ય કેટલું મળશે, તો 7/25 અને તેમાં બીજું શું કીધું છે, કોસ એ, તો કોસ એ, કોસ એટલે કે પાસેની બાજુ, તો એ બી છેદમાં કર્ણ એટલે કે એસી। તો એ બી એ આપણો હતો 24 અને એસી એ તો આપણો 25, તો આ ગુણોત્તર 24/25 મળે છે આપણને। બરાબર, તે જ રીતે તેમાં તેમાં બીજો ભાગ સાઇન સી અને કોસ સી, સાઇન સી એટલે સી ખૂણા માટે સામેની બાજુ, તો સામે કોણ હતો, એ બી બરાબર। તો સાઇન સી માટે આપણને એ બી ના છેદમાં કોણ થશે, એસી, સામેની છેદમાં કર્ણ એટલે કે એ બી ના છેદમાં એસી। તો એ બી આપણો હતો 24 સેન્ટીમીટર, 24/AC એટલે કે 25 સેન્ટીમીટર કર્ણ, અને ત્યારબાદ કીધું છે કોસ સી બરાબર। તો કોસ સી એટલે કે, તો કોસ સી એટલે પાસેની છેદમાં કર્ણ થશે। તો પાસેની બાજુ આપણને ખ્યાલ છે બીસી અને કર્ણ આપણો એસી જ હતો, તો બીસી ના છેદમાં એસી, તો બીસી નું મૂલ્ય 7 અને કર્ણ નું 25। તો આપણો થઈ ગયો જવાબ। બરાબર વિદ્યાર્થી મિત્રો, તે જ રીતે બીજો પ્રશ્ન જોઈએ। આપેલ આકૃતિમાં tan p માઇનસ cot r શોધો। ચલો આકૃતિ દર્શાવી દઈએ જે આપણને પ્રશ્નમાં આપવામાં આવી છે।
दर्शावेल छे काटखूणो बराबर। तो आ पी क्यू आर नी अंदर पी क्यू 12 सेंटीमीटर अने पी आर जे कर्ण थशे ते 13 सेंटीमीटर छे, आपणी पासे क्यू आर नुं मूल्य नथी। तो आपणे क्यू आर सौथी पहेला शोधवो पड़शे, त्यारबाद आपणे टेन पी माइनस कोट आर करी शकीए छीए बराबर। तो सौथी पहेला क्यू आर नुं मूल्य, तो आपणने ख्याल छे પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ બે બાજુનો વર્ગનો સરવાળો આ આના વર્ગનો સરવાળો બરાબર થાય। તો આપણે જો ફક્ત ક્યુ આર જોઈતો હોય તો આને આ બંનેનો સરવાળો થાય છે, આ વાળાને માઇનસ કરી દઈએ એટલે કે ક્યુ આર બરાબર વર્ગમૂળમાં પી આર નો વર્ગ માઇનસ પી ક્યુ નો વર્ગ થશે। તો આના પરથી માટે ક્યુ આર બરાબર વર્ગમૂળમાં પી આર એટલે કે 13 નો વર્ગ માઇનસ 12 નો વર્ગ, માટે ક્યુ આર બરાબર વર્ગમૂળમાં 13 નો વર્ગ 169 માઇનસ 12 નો વર્ગ 144 બરાબર। વિદ્યાર્થી મિત્રો માટે ક્યુ આર બરાબર વર્ગમૂળમાં આ બંનેની બાદબાકીનો જવાબ 25। તો તેના પરથી આપણે કહી શકીએ છીએ માટે ક્યુ આર બરાબર 5 સેમી થાય છે। તો આ આપણને મળશે 5 સેમી। હવે વિદ્યાર્થી મિત્રો આપણે શોધવાનું છે ટેન પી માઇનસ કોટ આર બરાબર। ચલો તો દર્શાવીએ, ટેન પી માઇનસ કોટ આર, તો આપણે ભાગ એકમાં જે વિધેયો શીખ્યા હતા તેના પરથી જ ટેન પી એટલે કે સામેની બાજુ છેદમાં પાસેની બાજુ થશે બરાબર। તો પી ખૂણો છે તેની સામેની બાજુ છેદમાં પાસેની એટલે કે ક્યુ આર ના છેદમાં પી ક્યુ, આ ટેન પી બરાબર થશે બરાબર। તો ટેન પી એટલે કે ક્યુ આર ના છેદમાં પી ક્યુ સામેની છેદમાં પાસેની, માઇનસ કરીએ કોટાર તો કોટાર સામે પાસેની છેદમાં સામેની બરાબર। કોટાર બરાબર શું થાય છે પાસેની, હવે આર બિંદુ પરથી વાત કરીએ આર બિંદુ પરથી તો પાસેની છેદમાં સામેની, સામેની એના માટે પી ક્યુ, તો પાસેની છે ક્યુ આર અને સામેની છે પી ક્યુ। વિદ્યાર્થી મિત્રો તમે ધ્યાનથી જો, આમાં આપણે મૂલ્ય મૂકવાની જરૂરિયાત છે જ નહીં, શું કામ? તો આપણી પાસે ક્યુઆર ના છેદમાં પી ક્યુ, ક્યુઆર ના છેદમાં પી ક્યુ જ મળે છે અને બંને વચ્ચે શું થાય છે બાદ બાકી। ચલો તેમ છતાં મૂલ્ય મૂકીને દર્શાવીએ, તો ક્યુ આર 5 છેદમાં પી ક્યુ કેટલો 12 માઇનસ ફરીથી ક્યુ આર 5 અને પી ક્યુ 12, 12 ના 5 ના છેદમાં 12 માઇનસ 5 ના છેદમાં 12 બંને સંખ્યા વિરોધી હોવાથી કેન્સલ થઈ જશે, તો શું બચશે ફક્ત 0। સમજ પડી? અહીંયા આપણો આ પ્રશ્ન પૂર્ણ થાય છે બાળકો। આગળના ભાગમાં આપણે આગળના પ્રશ્ન સમજીશું, તો મળીએ આગળના ભાગમાં। જય શ્રી કૃષ્ણ।